promoting with their thinking. Welcome to Sagar Group Vision Online Video Lecture. Mitra Tamri Gavs. Last video lecture in the upper accountancy na pratham bhagnu chitru chakra ke jenu naaku bhagidar ni nivritti ke mrityu already start kare. Jenu da. Nav markna gunbhar ma ek markno MCQ section e ma thi avse. Ane aaj markno section e ma ganatri vado dakhlo avse eno khyal kare. પછી મિત્રો આપણે બેસિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ ચેપ્ટરમાંથી જ્યારે પણ આઠ માર્કનો દાખલો આવે તેની ગણતરીમાં કઈ રીતે વિવિધ પ્રકારની વસ્તુઓ તૈયાર કરવાની એનો ખ્યાલ આપ્યો. યાદ રાખજો મિત્રો, અહીંયા પણ પ્રકરણ નંબર 5 ની જેમ જ માહિતી આવશે. કોઈ એક પેઢી માટેનું પાકું સર્વૈવ આપેલું હશે, એની નીચે વધારાની વિગતો આપેલી હશે, દેટ મીન્સ કે હવાલા છે આપણે આપણી ભાષામાં ગણીએ છીએ. અને આ જે પ્રકારની માહિતીનો ઉપયોગ કરીને જ્યારે ભાગીદારની નિવૃત્ત કે મૃત્યુના સંજોગોની અંદર હિસાબો યાની કે દાખલો કરવાનો આવે તો ઓલમોસ્ટ ચાર પ્રકારની વિગતો બનાવવાની હશે. પહેલું અહીંયા પણ વધશે પુનઃમૂલ્યાંકન ખાતું કે જેની અંદર નિવૃત્તિ સમયે અથવા ભાગીદારના મૃત્યુ સમયે મિલકત અને દેવાની કિંમતોમાં જે પ્રમાણેના ફેરફાર થાય એને લગતી નોંધો કરવાની હશે. ત્યાર પછી સેકન્ડ નંબરના ક્રમની અંદર ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવાના હશે. કારણ કે ભાગીદાર નિવૃત્ત થતો હોય ત્યારે એના સંદર્ભની અંદર પણ એના હિસાબોની અમુક પ્રકારની અસરો એના મૂડી ખાતે લઈ જવાની હોય છે, એટલે મૂડી ખાતે અસર નોંધવા માટે. થર્ડ નંબરના ક્રમની અંદર મિત્રો રોકડ બેંક ખાતું, પરંતુ આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં એની પણ ડિસ્કશન કરી ચુક્યા છીએ કે આ ચેપ્ટરમાં રોકડ બેંક ખાતું તમારું વૈકલ્પિક રહેશે. ઓપ્શન અમુક ટાઈમે બનાવવાનું, અમુક ટાઈમે નહીં બનાવવાનું છે, ક્યારે બનાવવાનું ને ક્યારે નહીં બનાવવાનું એનો ખ્યાલ આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર બનાવી દીધેલો છે. નિવૃત્ત ભાગીદારની લેણી નીકળતી રકમ ચૂકવવા અંગેનો કોઈ જ ઉલ્લેખ ન હોય રોકડ બેંક ખાતું નહીં બને. અને છેલ્લે નવા પ્રકારના ફેરફારોની વિગતો સાથે અને કઈ રીતે દાખલો કરવાનો છે એ લાસ્ટ ટાઈમ આપણે પૂરેપૂરું ડિસ્કશન વિડીયો લેક્ચરની અંદર પૂરું કર્યું હતું. આજથી તમારે સ્વાધ્યાયની અંદરના દાખલા ગણવાની શરૂઆત કરવાની છે. બસ જેમ જેમ દાખલો આવશે એમ એમ સ્ટેટિસ અને ગણતરીના મુદ્દા પણ તમારી સમક્ષ ક્લિયર રહેશે. પણ યાદ રાખજો, પ્રવેશના ચેપ્ટરમાં જે રીતે દાખલો ગણતા હતા ઓલમોસ્ટ એ જ પ્રકારના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગણતરી કરવાની છે. થોડું ચેન્જ આવશે કે તમે દાખલા ભરશો ને ભરશો ઓટોમેટિકલી તમને ખ્યાલ આવશે. એટલે આજથી આપણે સ્વાધ્યાયના દાખલાઓની શરૂઆત કરીશું. સ્વાધ્યાય 6માં પેજ નંબર 265 પરથી મોટા દાખલાઓની ગણતરી સ્ટાર્ટ થાય છે, જેમાં સૌથી પહેલા 5મા નંબરનો દાખલો છે. બસ મિત્રો, આજે આ વિડીયો લેક્ચરમાં આપણે એની ગણતરી કરવાની છે. પહેલા એની સિચ્યુએશન ક્લિયર કરાવી દઉં. તો મિત્રો, આપણા 5મા નંબરના દાખલામાં વિગત કંઈક આ પ્રમાણે આપી છે. ધવન, કમલ અને નવ બેચે પેચે એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ધેટ મીન્સ અત્યારે આપેલા આ ત્રણે ત્રણ ભાગીદારો એ જુદી પેઢીના ભાગીદારો છે. તેમનું દર્શાવેલું આ નફા નુકસાનનું પ્રમાણ એ જુદું પ્રમાણ છે. હવે મિત્રો, પ્રમાણ ઉપરથી તમારે દરેક ભાગીદારનો ઇન્ડિવિજ્યુઅલી નફા ભાગ નક્કી કરવો હોય તો પ્રમાણનો કુલ સરવાળો કરીને બધાના છેદમાં મૂકી દીધી તો 2, 2 અને 1 નું ટોટલ કરીએ તો 5 આવે ને. 201 મુજબ ધવલનો નફા ભાગ 2 અંશમાં, કમલનો નફા ભાગ પણ સેમ ટુ સેમ 2 અંશમાં અને નવલનો નફા ભાગ 1 અંશમાં. પછી મિત્રો આ રીતની વિગત આપી છે. નવલ નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે, તો યાદ રાખજો નવલની નિવૃત્તિ બાદ બાકી રહેલા બંને ભાગીદાર ધવલ અને કમલ ધંધો ચાલુ રાખે છે, એટલે એમના દ્વારા રચાયેલી પેઢી એ નવી પેઢી કહેવાય અને ધવલ અને કમલ એ નવી પેઢીના નવા ભાગીદારો બની ગયા કહેવાય. એનીવે એ ભાગીદારની નિવૃત્તિ વખતે 31/3/16 ના રોજનું તમને પાકું સર્વૈવ આપેલું છે અને વધારાની વિગતોનો ઉપયોગ કરીને તમારે ગણતરી કરવાની છે. તો ચલો એક નજર ભાગીદાર નિવૃત્ત થયો ત્યારે પાકા સર્વૈયામાં કઈ પરિસ્થિતિ હતી એને સમજીએ. મૂડી દેવા બાજુ પ્રત્યેક ભાગીદારોના મૂડી ખાતાની બાકી આપી છે. ત્યાર પછી સામાન્ય અનામત અને રોકાણ ભંડોળ આપ્યા છે. પોઈન્ટ 2 મિત્રો,
આજે વિગત જે છે એને પેઢીનો એકત્રિત કરેલો નફો કહેવાય. હવે જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે પેઢીના ચોપડે નોંધાયેલ તમામ પ્રકારના એકત્રિત કરેલા નફાના ખાતાઓ બંધ કરવા પડે અને એની બાકી ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચવી પડે. અગાઉ આપણે પ્રવેશનો દાખલો ભરતી વખતે પણ આ જ કરતા હતા, નિવૃત્તિનો દાખલો ભરતી વખતે પણ આવું જ કરવાનું. ફરક માત્ર એટલો, અગાઉના પ્રકરણમાં માત્ર બે જ ભાગીદારો જૂના રહેતા હોવાને કારણે જ્યારે જ્યારે દાખલામાં એકત્રિત નફાની વહેંચણી કરતા હતા તો એ બે ભાગીદારો વચ્ચે વહેંચતા હતા. ને નિવૃત્તિના ચેપ્ટરમાં ઓન સ્ક્રીન જેટલા પણ ભાગીદારો તમને આપેલા હશે એ બધે બધા જૂના હશે. બસ એટલા માટે અહીંયા દાખલો ગણતી વખતે જે એકત્રિત કરેલા નફાની તમે વહેંચણી કરો છો એ બધા ભાગીદારો વચ્ચે થશે. પરિણામે એની અસર એમના મૂડી ખાતામાં જમાવા જવા આપવી પડશે. એનીવે ત્યાર પછીની નેક્સ્ટ એન્ટ્રી આપેલી છે ખાલખાદ અનામત. સામાન્ય રીતે ખાલખાદ અનામત પાકા સરવૈયામાં મિલકત મેળવવાથી દેવાદારોમાંથી માઇનસ કરીને આપી શકાય. પરંતુ મિત્રો યાદ રાખજો, સપોઝ દેવાદારોમાંથી બાદ ન કરવું હોય તો એને વિરુદ્ધ બાજુ પણ નોંધી શકાય. તો અત્યારે મૂડી દેવા બાજુ આપેલી છે, આપણે મતલબ એ જ સમજવાનો કે દેવાદારોમાંથી આ માઇનસ કરેલું છે. હવે પોઈન્ટ બે, જો હવાલામાં દેવાદારો પર નવું કોઈ ખાલખાદ અનામત રાખવાની સૂચના હોય તો આને રદ કરવાનું, નવું આવે એની અસર રાખવાની. અગર જો હવાલામાં દેવાદાર પર ખાલખાદ અનામત રાખવાની કોઈ સૂચના ના હોય તો આ જૂનું જૂનું જ ખાલખાદ અનામત આજ રીતે નવા પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ નોંધી દેવાનું. જોકે એ પછી તમે દેવાદારોમાંથી માઇનસ કરીને બતાવો તો પણ ચાલે. હવાલા પ્રિન્ટ રહેશે, હાલમાં આના વિશે કોઈ ડિસ્કશન કરી શકાશે નહીં, હવાલા સોલ્વ કરીશું એટલે ખ્યાલ આવી જશે. એનીવે નેક્સ્ટ, ત્યાર પછી આપેલા છે નયણદાર. પેઢી માટે દેવું છે નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ હશે. એનીવે એક સાઈડની એન્ટ્રી પૂર્ણ કર્યા પછી હવે ઓપોઝિશનમાં જઈએ તો મિલકત તળા બાજુ પહેલી વિગત આપી છે પાઘડી. પોઈન્ટ ઓફ યુનિટ પાકા સરવૈયામાં જ્યારે મિલકત તળા બાજુ પાઘડી ખાતું આપેલું હોય તો યાદ રાખજો આ પેઢી માટેની જૂની પાઘડી. નિયમ એવો છે કે જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય તો નિવૃત્તિ સમયે જૂની પાઘડીનું ખાતું બંધ કરવું પડે અને એની વહેંચણી અહીંયા તો બધા ભાગીદારો વચ્ચે એમના ફંક્શનના પ્રમાણમાં કરવી પડે. આખો રૂલ્સ એવો છે મિત્રો કે જૂના પાકા સરવૈયામાંથી તમે જે પણ વિગતના ખાતા બંધ કરો છો, દાખલા તરીકે એકત્રિત કરેલો નફો હોય, એકત્રિત કરેલી ખોટ યા અવાસ્તવિક મિલકત હોય કે ઇવન પાઘડી, તો નિયમ પ્રમાણે એની વહેંચણી ખરેખર તો જૂના ભાગીદારો વચ્ચે જૂના ફંક્શનના પ્રમાણમાં થવી જોઈએ. લાસ્ટ ટાઈમ પ્રવેશના ચેપ્ટરમાંથી દાખલો ગણતી વખતે આપણી પાસે બે જૂના ભાગીદારો હતા એટલે આપણે રચવી માત્ર બે વચ્ચે કરતા હતા. બટ લાસ્ટ ટાઈમ તમને લોકોને કહ્યું નિવૃત્તિના ચેપ્ટરમાં ઓન સ્ક્રીન તમારા દાખલામાં જેટલા પણ ભાગીદારો આપેલા હશે બધે બધા જૂના હશે. એટલે આ ટોપિક્સનો દાખલો ગણતી વખતે તમે તમારા પાકા સરવૈયામાંથી જે રકમની વહેંચણી કરશો ને એન્શ્યોર બધા ભાગીદારો વચ્ચે કરવાની છે અને નેચરલી બધા ભાગીદારો વચ્ચે વહેંચાય એટલે એમનું જૂનું ફંક્શન પ્રમાણ દેવાય. થર્ડ પોઈન્ટ છે, આ પાઘડીની વહેંચણી કર્યા પછી એની જયારે તમારે અસર આપવાની આવશે તો એની નોંધ ભાગીદારોના મૂડી ખાતામાં ઉધારવા જવા દીધી પાસે. એટલે ત્યાર પછી યંત્ર, રોકાણો, દેવાદારો અને સ્ટોક. મિત્રો આ ચાર ધંધાની મિલકત છે, પરિણામે એની અસર પાકા સરવૈયામાં મિલકત લેણામાં જોવા મળે છે. હવાલો હોય તો અંદર રાખી શકો, અધરવાઇઝ બાર અને વન બોમ. લાસ્ટમાં આપેલું છે રોકાણ બેંક. હવે ધ્યાનથી સમજો, જો હવાલામાં નિવૃત્ત ભાગીદારને રકમ ચૂકવાય છે એવો ઉલ્લેખ કર્યો હશે તો દાખલામાં રોકાણ બેંક ખાતું બનાવીશું. અગર એવી કોઈ સ્પષ્ટતા એવી કોઈ માહિતી જ નહીં હોય તો રોકાણ બેંક ખાતું બનાવવું પડશે નહીં. પોઈન્ટ ટુ બી નોટેડ મિત્રો, જો તમે દાખલામાં રોકડ કે બેંક ખાતું નહીં બનાવ્યું હોય તો આ બાકીને એસ ઇટ ઇઝ એની એ જ કિંમતે નવા પાકા સરવૈયામાં મિલકત ગણાવવા જો નોંધી દીધી. સો અહીંયા વિકલ્પને ધ્યાનમાં રાખીને તમારી રોકડ બેંક અસર થશે. એનીવે પાકા સરવૈયાની અંદરની બધી વિગતોની ઓળખ કમ્પ્લીટ કર્યા પછી અમે નીચે વધારાની માહિતી આપી છે એને સોલ્વ કરી. તો અંદર એવું લખેલું છે કે ભાગીદાર નવલની નિવૃત્તિ સામે નીચે જણાવેલી બાબતો નક્કી થઈ.
પહેલું, યંત્રોની કિંમત 25,000 અને સ્ટોકની કિંમત 5,000 રૂપિયા ગણવાની છે. તમારા પાકા સર્વૈયામાં યંત્ર અને સ્ટોક બંને આપેલા છે, બંનેને બરાબરથી ટીક કરી દેશે. આગળ રોકાણોની કિંમત 8,000 રૂપિયા નક્કી થઈ અને તે કિંમતે આ રોકાણો નવલ લઈ જશે. પોઈન્ટ ટુ બી નોટેડ, આપણને પાકા સર્વૈયામાં રોકાણો આપેલા છે કે એ ટીક ક્યાં કરવાની અને ધ્યાનથી સમજો. જ્યારે જ્યારે દાખલામાં રોકાણ ઉપર હવાલો પડે એટલે મિલકત લેવા બાજુથી રોકાણોને ટીક કર્યા પછી એક નજર તમારે મૂડી દેવા બાજુ ચેક કરવાની. રોકાણ વધઘટ ભંડોળ એટલે કે અનામતની બાકી હોય તો એને પણ તમારે ટીક કરવી પડે. એટલે કે આપણે જ્યારે અગાઉનું પ્રકરણ નંબર 5 ભણ્યા અને એ વખતે આ ટાઈપ્સની વિગત આવતી હતી ત્યારે મેં સમજાવ્યું હતું કે રોકાણોનું કનેક્શન રોકાણ વધઘટ ભંડોળ યાદી કે અનામત સાથે સંકળાયેલું હોય છે. અને ફરીથી તમને લોકોને ખ્યાલ આપી દઉં કે રોકાણોની અસર શા માટે રોકાણ વધઘટ ભંડોળ ખાતે આપવી પડે છે. એકચ્યુઅલી મિત્રો, રોકાણ એ ધંધાકીય એકમની એક એવા પ્રકારની રિસ્કી મિલકત છે જેની કિંમતમાં ગમે ત્યારે ઘટાડો થવાની શક્યતા રહેલી હોય છે. હવે મિલકતની કિંમત ઘટે તો આપણને ધંધામાં નુકસાન થવાની શક્યતા રહેલી હોય છે. બસ તો આ પ્રકારના નુકસાનને દૂર કરવા માટે બીજી ભાષામાં કહીએ તો રોકાણોમાં થયેલા ઘટાડા રૂપી નુકસાનને પહોંચી વળવા અથવા તો માટી વાળવા માટે પેઢી નફામાંથી જે ભાગ અલગ કરે એને કહેવાય છે રોકાણ વધઘટ ભંડોળ અથવા અનામત. તો કેટલીક વખત મિત્રો રોકાણ ઉપર હવાલો એ રીતે આવતો હોય છે કે જેમાં રોકાણોની કિંમતમાં ઘટાડો પણ થઈ શકે છે. તો યાદ રાખજો મિત્રો, તમારા હવાલાના આપેલા મુદ્દા અનુસાર જો રોકાણોની કિંમત ઘટતી હોય તો એને લગતો ઘટાડો, એને લગતું નુકસાન તમારે સામે રોકાણ વધઘટ અનામત યાની કે ભંડોળની સામે લઈ જઈને માંડી વાળવું પડતું હોય છે. માંડી વાળવા માટે થઈને તમારે એક અસર રોકાણ વધઘટ ભંડોળમાંથી બાદ કરીને બતાવવું પડે છે. સો જ્યારે પણ રોકાણ ઉપર હવાલો આવે એટલે સામે જો રોકાણ વધઘટ ભંડોળ આપ્યું હોય તો આપણે કરવાનું નેચરલી આપેલું હતું એટલે ટીક આપણે કરીશું. હવે જ્યારે હવાલો સોલ્વ કરાવીશ ત્યારે આખી આખો પ્રોબ્લેમ સીવી છે સોલ્યુશન થઈ જશે. એનીવે અત્યારે તો ટીક કર્યા પછી આગળ વધીશું. લણદારો પૈકી 5,000 રૂપિયાનું દેવું હવે ચૂકવવું નહીં પડે તો લણદારો પણ આપણે આજે પૂરી દેવા બાજુ એને ટીક કરીશું. વન મોર, કામદાર વળતર પેટે રૂપિયા 2,000 દાવાની ચૂકવાઈ કરવાની છે. પોઈન્ટ ટુ બી નોટેડ મિત્રો, જ્યારે પણ દાખલો કરતી વખતે હવાલામાં કોઈ બાબત અંગેની જોગવાઈ કરવાની સૂચના આપે તો એની પહેલી અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આવે. એટલે અત્યારે જે દાવાની જોગવાઈ કરવાની છે એની એક અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આવશે. અને બીજું, કામદાર વળતર અંગેના દાવાની જે જોગવાઈ થઈ એ આપણા માટે દેવું કહેવાય. દેવું હોવાથી એની બીજી અસર પાકા સર્વૈયામાં મૂડી દેવા બાજુ આવશે. હવે એવી કોઈ વિગત અંદર પૂછે નહીં, ટીક કરવાનો કોઈ પ્રશ્ન નથી. ઓકે ચલો આગળ વધીએ. ઘર ખાતાનામાં દેવાદાર ઉપર 10% રાખવી, તો મિલકત તણા બાજુ મિત્રો દેવાદારો આપેલા છે એને ટીક કરી દઈશું. અને લાસ્ટમાં આપેલું છે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 40,000 રૂપિયા કરવામાં. હવે મિત્રો પાઘડીનો હવાલો અહીંયા કઈ રીતે સોલ્વ કરવાનો છે એ આખી ગણતરીના માધ્યમથી સમજીએ કે જેથી કરીને જ્યારે જ્યારે પણ આ ચેપ્ટરમાં પાઘડી આવે તેની નોંધ એની હિસાબી અસર કેવી રીતે આપવાની એનો ખ્યાલ આવે. પહેલી બાબત, તમારી પાસે અત્યારે હવાલામાં જે 40,000 રૂપિયાનું જે મૂલ્યાંકન આપેલું છે સમગ્ર પેઢીની પાઘડી છે. પોઈન્ટ ટુ બી નોટેડ, ભાગીદારની નિવૃત્તિ સમયે પાઘડી અંગેની નોંધ કુલ મૂલ્યાંકનથી ક્યારેય થતી નથી. તમારે શું કરવાનું, આ પાઘડી અંગેની નોંધ કરવી હોય તો સૌથી પહેલા કુલ પાઘડીના મૂલ્યાંકનમાંથી નિવૃત્ત ભાગીદારના નફામાં જેટલી પાઘડી અલગ કરવી પડે. જે રીતે આપણે પ્રવેશના ચેપ્ટરમાં ગણતરી કરતા હતા ને એ જ રીતે અહીંયા કરવાનું. કુલ પાઘડી ક્યારે ધ્યાનમાં લેવાતી નથી આ યાદ રાખજો મિત્રો. એટલે સૌથી પહેલા પાઘડી અંગેની નોંધ કરો, તે અગાઉ કુલ પાઘડીમાંથી નિવૃત્ત ભાગીદારના નફા ભાગની પાઘડી અલગ કરવાની. ચલો પહેલા એની ગણતરી કરીએ. બીજું, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ટોટલ 40,000 રૂપિયા થયું છે. આપણી પાસે દાખલામાં નવલ નામનો ભાગીદાર નિવૃત્ત થયો.
ભાગની પાઘડી અલગ કરવી પડશે. બસ એના ભાગની પાઘડી અલગ કરી હતી 40,000 માંથી ઓન સ્ક્રીન તમે અત્યારે જોઈ રહ્યા છો નંબરનો નફા ભાગ 2/1/5 તો 1/5 ભાગની પાઘડી અલગ કરતા એ રકમ આવે છે 8,000 રૂપિયા. બસ તો હવે જ પાઘડી અંગેની નોંધ કરીશું એ 8,000 રૂપિયાની કરવાનું છે. સેકન્ડ થિંગ ઇઝ આ ચેપ્ટરમાં જ્યારે પણ તમે પાઘડી અંગેની નોંધ કરશો મિત્રો ત્યારે એકમાત્ર નોંધ આ રીતે કરવાની હોય છે. નિવૃત્તિના પ્રકરણમાં પાઘડીની નોંધ આ રીતે થાય. જે નવા ભાગીદારો હોય એમના મૂડી અથવા તો ચાલુ ખાતે ઉધાર કરવું પડે અને જે નિવૃત્ત અથવા તો જે વૃદ્ધિ પામનાર ભાગીદાર હોય એના મૂડી કે ચાલુ ખાતે જમા કરવું પડે. હવે બીજી બાબત એ કે જ્યારે તમે નવા ભાગીદારના મૂડી અથવા તો ચાલુ ખાતે આ પાઘડી ઉધારો ને ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું એ વખતે એમના લાભના પ્રમાણની અંદર પાઘડી ખાતું ઉધાર કરવું પડે છે. કારણ સમયનો પ્રશ્ન કરો, જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય છે તો એનો હિસ્સો ચાલુ રહેતા ભાગીદારો વેચી દેતા હોય છે. પરિણામ એ આવે કે નિવૃત્તિને કારણે યા મૃત્યુ પામનાર ભાગીદારને કારણે અન્ય જે ભાગીદારો એ થવા ગયા હોય એમના નફામાં વધારો થવાની શક્યતા રહેલી છે. જેને કહેવાય છે એમનો લાભ એટલે એમણે શું કરવું પડે, નવા ભાગીદારોને જેટલો લાભ મળ્યો હોય ને લાભના પ્રમાણમાં એ લોકોએ નિવૃત્તિ પ્રત્યે પામનાર ભાગીદારને પાઘડી આપવી પડતી હોય છે. બસ એટલા માટે જ્યારે પણ તમે આ ટોપિક્સમાં પાઘડી અંગેની નોંધ કરશો ત્યારે નવા ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જે ઉધારવાનું આવશે ને એ લાભના પ્રમાણમાં ઉધાર કરવું પડશે. તો હવે આ 8,000 નવા બંને ભાગીદાર અનુક્રમે ધવલ અને કમલ વચ્ચે નજીક હોય તો એના માટે લાભનું પ્રમાણ છે. બટ પોઈન્ટ ટુ બી નોટેડ, આપણે અત્યારે જે દાખલો ગણેલ છે એમાં આ છેલ્લામાં છેલ્લો હવાલો છે. આની પછી કોઈ કાયદા હવાલો નથી અને અત્યાર સુધીના જેટલા પણ હવાલા સોલ્વ કર્યા એની અંદર ક્યારે લાભનું પ્રમાણ સેપરેટલી યાને કે અલગથી આપેલું નથી. તો હવે ધ્યાનથી સમજો, તમારી પાસે દાખલામાં યાને કે હવાલામાં એટલે રકમની અંદર જો લાભનું પ્રમાણ અલગથી આપેલું ન હોય તો એમનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ જ લાભનું પ્રમાણ છે એવું સમજવાનું. પરિણામે હવે એ ભાગીદારો વચ્ચે એટલે કે ધવલ અને કમલ વચ્ચે જે પાઘડી વહેંચીશું ને એ એમના જૂના નફા નુકસાનના પ્રમાણને લાભ કરતા. તો જુઓ એમનું જૂનું પ્રમાણ અનુક્રમે 2:2 થાય. માત્ર પહેલા બે ભાગીદારોનું પ્રમાણ લેવાનું, દેટ મીન્સ આ પ્રમાણ આવે 2:2. હવે મિત્રો આ 2:2 માં આંકડા તો સરખા થયા ને એટલે સમજી લેવાનું કે લાભનું પ્રમાણ સરખું લઈ શકાય. બસ તો એની વચ્ચે આ રીતે થશે 8,000 રૂપિયા ધવલ અને કમલ વચ્ચે લાભના પ્રમાણમાં વહેંચાશે. પરંતુ દાખલામાં લાભનું પ્રમાણ નહીં હોવાને કારણે એ લોકોનું જૂનું પ્રમાણ લાભનું પ્રમાણ લઈશું. જે 2:2 સરખું છે એટલે 1:1 થાય. ટૂંકમાં 8,000 રૂપિયાની પાઘડી બે બંને ભાગીદારો વચ્ચે સરખા ભાગે વચ્ચેના 4,000 આવે. 200 એની નોંધ હવે આ રીતે થશે. પાઘડી અંગેની નોંધ ધવલના મૂડી ખાતે ઉધાર 4,000. મિત્રો અહીંયા ચાલુ ખાતા એટલા માટે નથી લેવાતા એટલે દાખલામાં આપણે ચાલુ ખાતા આપ્યા જ નથી. જો ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતે ઉધાર કરવાનું, અગર ના હોય તો મૂડી ખાતે ઉધાર થાય. તો પાઘડીની નોંધ ધવલના મૂડી ખાતે ઉધાર 4,000, કમલના મૂડી ખાતે ઉધાર 4,000, તે નિવૃત્ત ખાતે જમા કરવાનું, નવલના મૂડી ખાતે જમા પૂરેપૂરા એના ભાગની પાઘડી 8,000. બસ આ એકમાત્ર નોંધ કરીને તમારે એની હિસાબી અસર આપવાની છે. એનીવે છેલ્લા હવાલાની નોંધ ગણતરી સાથે પૂર્ણ કર્યા પછી હવે દાખલામાં આ રીતનો મુદ્દો આપ્યો છે. આમ નોંધ લખો અને જરૂરી ખાતા તેમજ નવું પાકું સર્વેલું તૈયાર કરો. પરંતુ મિત્રો આપણે અગાઉ આ નોંધોને ગણતરી પૂર્ણ કરાવી ચૂક્યા છીએ. હવે આ દાખલામાં હાલ પૂરતું કોઈ આમ નોંધ લખવાની આવશે નહીં. હા, જે જરૂરી ખાતા અને પાકું સર્વેલ છે એની ગણતરી કરાવીશ. પોઈન્ટ ટુ બી નોટેડ, તમે જ્યારે દાખલામાં જરૂરી ખાતા તૈયાર કરશો એટલે એમાં પલ્લું બનાવવાનું આવશે પુનઃમૂલ્યાંકન. શરૂઆતની અંદર 8-9 લીટી માટેનું એક ખાતું કરશે, બે બાજુ રહેશે ઉધાર જમા, બંને બાજુ ગમે કોલમો લખવાના રહેશે વિગત રકમ વિગત રકમ. એની નીચે જે સ્પેસ વધે એમાં બનાવીશું ભાગીદારોના મૂડી ખાતા. આપણે સંયુક્ત ધોરણે બનાવવાના છે એટલે બંને બાજુ ઉધાર અને જમા પહેલું પહેલું ખાતું વિગતનું રહેશે અને ત્યાર પછી ભાગીદારના નામવાળા 3 કોલમ રહેશે. ટોટલ
ધવલ પ્રવલ અને નવલ ત્યાર પછી એક્ચ્યુઅલી થર્ડ નંબરના સેશનમાં વારો આવેલો કરતા પણ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે અત્યારે જે દાખલો ભણે એમાં જેટલા પણ હવાલા આપતા હોય તે બધા આપણે સોલ્વ કર્યા ટિપ્પણ કર્યા પણ મિત્રો ક્યાં અંદર નિવૃત્ત ભાગીદારની લેવી નીકળતી રકમની ચુકવણી અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી તો એવું સમજવાનું કે એને કોઈ રૂપિયો ચૂકવાતો નથી અને આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં આવું કીધું તો આજે ફરીથી સમજાવું છું નિવૃત્તિના ચેપ્ટરનો દાખલો કરતી વખતે નિવૃત્ત અથવા તો મૃત્યુ પામનાર ભાગીદારને જો રકમ ચૂકવાતી હોય તો જ રોકડ બેંક ખાતું બને આ અંગેનો કોઈ ઉલ્લેખ ન કરેલો હોય તો રોકડ બેંક ખાતું બનાવવાનું આવશે નહીં યાદ રાખજો બસ થર્ડ નંબરના ક્રમની અંદર રોકડ બેંક ખાતું કેન્સલ કરતા હવે ડાયરેક્ટ નવી પેઢીનું પાકું સર્વિસ એટલે ત્રણ પ્રકારના ફોર્મેશન તમારે રેડી કરવાના છે કે પુનઃ ચેક ખાતું બીજું ભાગીદારોના મૂડી ખાતા અને ત્રીજા નંબરના ક્રમની અંદર આવશે નવી પેઢીનું પાકું સર્વિસ એટલે તમારા